ધોરણ ચાર વિષય વાર્તા હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ હું તમને એક સ્ટોરી કહેવાની છું તમને બધાને સ્ટોરી સાંભળવાની મજા આવે ને આવે સ્ટોરી સાંભળવાની બધાને જ મજા આવે અને આજની આ સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે એટલે તમે બધા ધ્યાનથી સાંભળજો આપણી સ્ટોરીનું નામ છે એક ટીપુ ટીપુ એટલે શું ડ્રોપ બરાબર હમણાં કઈ સિઝન ચાલે છે ચોમાસાની ચોમાસામાં વરસાદના ટીપા પડે ને એમાંનું એક બિચારું ટીપું છે નાનનું નાનનું તો આ ટીપાની આપણે સ્ટોરી જોવાના છે કે ટીપુ કેવી રીતે કાર્ય કરે છે બરાબર સાંભળશો ને મારી સાથે ઓકે

ગોલું ટીપું સમજદાર હતું એ સમજી ગયું કે હવે આપણી જળચક્રની યાત્રા શરૂ થવાની છે એટલે આ તાપ સહન કરીને આપણે આકાશમાં જઈ વાદળાને મળીને વરસાદના ટીપા બનવાનો સમય આવી ગયો છે એ તૈયાર હતો પણ મોલું આ માટે તૈયાર ન હતો એનાથી તાપ સહન થતો ન હતો એણે તો આ યાત્રા માટે ના પાડી દીધી હું નથી આવવાનો તારે જવું હોય તો જા ગોલુ તાપ સહન કરી બાષ્પ બનવા લાગ્યું હતું એટલે ગોલું ટીપું ધીરે ધીરે હવામાં ઉપર ઉડવા લાગ્યું મોલું ટીપુ ગરમીથી બચવા ફરી પાણીમાં ચાલ્યું ગયું એ મનમાં હસવા લાગ્યું હસતા હસતા બોલ્યું જવા દે ગોલુને ને ખબર પડશે કે યાત્રા કેટલી કઠિન છે હું તો બસ શાંતિથી આ પાણીમાં પડી રહીશ આ બધી મહેનત કોણ કરે ગોલું ટીપુ વાદળો તરફ ઉપર જોતા જોતા ધીરે ધીરે વાદળાની નજીક પહોંચી ગયું ધીરે ધીરે વાદળામાં સમાઈ ગયું ત્યાં એને નવા મિત્રો મળ્યા એ બોલ્યું કેમ છો મિત્રો મજામાં મારું નામ ગોલું ટીપુ છે અહીં તમારી સાથે વાદળમાં રહેવા આવ્યો છું આપણે બધા નીચે વરસાદ બનીને વરસું બધા મિત્રો બની ગયા બધા એક સાથે એક જ વાદળમાં સંપીને રહેવા લાગ્યા ઘણા સમય બાદ હવે ચોમાસાની ઋતુ સારું થઈ ગઈ ગોલુ ટીપાએ ઉપરથી નીચે જોયું બીજા વાદળોમાંથી ટીપાં નીચે પડવા લાગ્યા છે અરે આ શું મારા કલર બદલવા લાગ્યો છે હવે આપણો વારો લાગે છે બધા ટીપા મિત્રોના કલર બદલાઈ ગયા બધા ટીપા મિત્રો જમીન પર પડવા લાગ્યા એ જોઈ ગોલું ટીપું ખુશ ખુશ થઈ ગયું વાહ મજા આવે છે કેટલા સરસ લાગે છે મારા બધા ટીપા મિત્રો ફૂલ પર પડે છે ઓ હવે હું નીચે જઈશ યે મજા આવશે એ નીચે જવા તૈયાર હતું એણે આંખો બંધ કરી દીધી અને થોડીક બીક લાગતી હતી પણ અનુભવ અદભુત હતો ધીરે ધીરે એ પણ નીચે જઈ એક ફૂલ સાથે ટકરાઈને એક તળાવમાં સરકતું સરકતું પહોંચી ગયું ત્યાં એના બીજા મિત્રો પણ હતા એ બધા સાથે સ્વિમિંગ કરી વહેવા લાગ્યા આગળ આગળ જઈ આશું વાહ એ જ તળાવ પાછા પહોંચી ગયા જ્યાં પહેલાં રહેતા હતા હવે એ લાંબા સફર પછી થાકી ગયું એટલે એ એક પાંદડા પર જઈને બેસી ગયું હાય ગોલું કરતું પેલું મોલું ટીપું આવી ગયું એણે પૂછ્યું હાવાર્યું ગોલું ટીપુ કહે એકદમ મસ્ત હું ઉપર ગયો એ અનુભવ કંઈ અલગ જ હતો સૂરજ દાદાને મળ્યો વાદળને મળ્યો અને વીજળી સાથે ફરી વાદળ રૂપે વરસ્યો આ યાત્રા ખૂબ જ મજાની હતી મને ખૂબ જ મજા આવી આ સાંભળી મોલું ટીપાને સમજાઈ ગયું કે આ તો એક મજાની યાત્રા છે મહેનત કરવી પડે પણ અનુભવ તો લેવો જ જોઈએ પછી બંને હાથ પકડીને ફરી પાછા ઉપર જવા તૈયાર થઈ ગયા સુરજ દાદાની ગરમીથી બંને બાષ્પ બની ઉપર ઉડવા લાગ્યા સ્ટુડન્ટ તમને સ્ટોરી સાંભળવાની મજા આવી ને ઓકે આ સ્ટોરીમાં ગોલો ટીપુ છે એ ટીપુ શું કરે છે મહેનત કરે છે સૂર્યનો તાપ સહન કરે છે અને ક્યાં જાય છે આકાશમાં ત્યાં વાદળ બને છે ને વાદળ બનીને ચોમાસાની ઋતુમાં વરસાદ સાથે નીચે પાછા ટીપા સ્વરૂપે પાછું આવે છે તો મિત્રો આ આખી જે પ્રોસેસ છે એને આપણે સાયન્સમાં જળચક્રની ક્રિયા કહેવાય એટલે કે વોટર સાયકલ કે પાણીનું કેવી રીતે એક ટીપામાંથી ફરી પાછું ઉપર જઈને પાણીના ટીપા સ્વરૂપે પાછું જમીન પર આવે છે તો આ ચક્ર નિયમિત ચાલ્યા જ કરે છે આઈ હોપ કે તમને આ સ્ટોરીમાં સમજ પડી હશે તો ફરી પાછા આપણે એક નવી સ્ટોરી સાથે મળશું ઓકે ત્યાં સુધી બાય ટેક કેર